તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર જ્યારે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બંને સાથે હતા તેમ છતાં પણ જે ડિસ્ટન્સ તેમણે મેન્ટેન કરીને રાખ્યું હતું કાલે ત્યારથી જ અટકળો તે જોવા મળી હતી જોકે આ પહેલાં પણ કુમારને સવાલ કરવામાં આવ્યા હતા પરંતુ તે જવાબ આપવાનું ટાળી રહ્યા હતા હવે જે તેજસ્વી યાદવ છે તેમની પણ કાલે જે બોડી લેંગ્વેજ જોવા મળી હતી તે પરથી તો એ જ અંદેશો હતો કે આ પ્રકારનું કંઈક તો થવાનું જ છે અને સૂત્રો પણ જાણકારી આપી રહ્યા હતા

कैसे अपराध को हम सब कम करें खत्म करें बिहार आने वाले लोकसभा के चुनाव में यशस्वी प्रधानमंत्री जी के ए, ए, का नेतृत्व और मजबूत हो उनके नेतृत्व में देश और आगे बढ़े उसके लिए बिहार का और कितना योगदान हो सकता है कई ऐसे सारे पहलुओं पहलू, पहलू हैं जिस पर केंद्रीय नेतृत्व उसको देख रहे हैं मैं सिवान था मुझे ये जानकारी है कि अभी हम सब लोग को पटना आना है बैठना है बात करना है तो विधायक दल की भी बैठक है शाम में होगी शाम में होगी क्या केंद्र ने कुछ निर्देश नहीं मैं विधायक दल मुझे चूंकि विधान पार्षद के नाते भी मुझे सूचना है शाम में मुझे चार बजे बैठना है अपने विधानमंडल दल की बैठक में તો કાલે સવારે દસ વાગે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે તે પહેલાં આ નેતાઓના તમે નિવેદનો સાંભળ્યા તમને કહ્યું કે બેઠક માટે અમને બોલાવવામાં આવ્યા છે અને હવે બેઠકમાં જઈને ચર્ચા કરવામાં આવશે જોકે કોઈ ફોડ નથી પાડી રહ્યું પરંતુ તેમ છતાં અમને જે જાણકારી મળી છે સૂત્રો અમને એ જ જાણકારી આપી રહ્યા છે કે કુમાર તે રાજીનામું સોંપશે અને ફરી એક વખત કાલે જ તેઓ શપથ લેશે એટલે શપથવિધિ સમારોહનું આયોજન પણ કાલે જ થઈ જવાનું છે તે વાત નક્કી માનવામાં આવી રહી છે દિલ્હીમાં પણ હલચલ તેજ છે બિહારમાં પણ હલચલ તેજ છે અને નિષ્કર્ષ એ જ નીકળી રહ્યું છે કે નીતિશકુમાર ફરી એક વખત નવા જૂની કરવાના એંધાણ આપી ચૂક્યા છે અને પાંચમી વખત એવું બનશે જ્યારે પક્ષ પલટશે જે પક્ષની સાથે તેમણે ભાગીદારી પહેલાં સ્વીકારી હતી તેનો અસ્વીકાર કરીને અન્ય પક્ષ સાથે જોડાશે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક પણ કાલે મળવાની છે અને કાલે જ શપથવિધિ સમારોહ પણ યોજાશે જ્યારે ભાજપના બે ડેપ્યુટી સીએમ તે પણ શપથ ગ્રહણ કરશે નવી સરકારમાં ભાજપના બે નાયબ મુખ્યમંત્રી બનશે આ પ્રકારનું આખું ફોર્મ્યુલા આખું પ્રકારનું ચિત્ર જે છે તે નક્કી કરવામાં આવ્યું છે બેઠકમાં અત્યાર સુધીમાં વીસ ધારાસભ્યો પહોંચે આ મોટા અપડેટ પ્રાપ્ત થયા છે અત્યારે આરજેડીના નેતાઓની લાલુ યાદવ સાથે બેઠક ચાલી રહી છે લાલુ યાદવ પ્રયત્ન કરી રહ્યા છે કે તેજસ્વી યાદવ તેમને ફરી એક વખત મુખ્યમંત્રી બનાવવામાં આવે અન્ય જે પાર્ટીઓ છે તેમની સાથે પણ લાલુ યાદવ વાતચીત કરી રહ્યા છે જીતનરામ માંજી સાથે પણ તેમણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે તેમણે એ પણ ફોર્મ્યુલા રજૂ કર્યું હતું કે તેજસ્વી યાદવને ડેપ્યુટી સીએમ બનાવીશું કોઈપણ ભોગે લાલુ યાદવ એ જ પ્રયત્ન કરી રહ્યા છો કે તેજસ્વી યાદવ સરકારમાં રહે તેમને ડેપ્યુટી સીએમનું પદ મળે અને આરજેડી જે છે તે સરકારમાં રહે